જનસ્ટીવી રસોઈ શોમાં આપનું સ્વાગત છે. શું તમને અવનવી વાનગીઓ બનાવતા આવડે છે? જો આવડતી હોય તો અમારો સંપર્ક કરો. અમે તમારી બનાવેલી વાનગી જેડએસટીવીના માધ્યમથી દરેક ગૃહિણીઓ સુધી પહોંચાડીશું. તો રાશિને જોઈ રહ્યા છો? ઉઠાવો મોબાઈલ અને કોલ કરો અમને. અમારો નંબર છે 9852538569. નમસ્કાર દર્શક મિત્રો, જેડએસ ટીવી રસોઈ શોમાં આપનું સ્વાગત છે. હું ફરીથી આવી છું અમદાવાદમાં કુબેરનગરમાં. કુબેરનગરમાં એ પણ રાધે ફ્લેટમાં, અને એ પણ પરીનાબેનને ત્યાં. કેમ છો પરીનાબેન? હું મજામાં. ઓકે પરીનાબેન, બે એપિસોડથી તો હું તમને મળતી આવી છું અને ખૂબ જ સારી રીતે તમને ઓળખું છું. તો આપના પરિવારમાં આપ કોણ કોણ રહો છો? અમારા પરિવારમાં મારા હસબન્ડ, ઓકે, મારી ડોટર. નમસ્તે. બરાબર. તો આપ શું કરો છો ભાઈ? ટ્રાફિકનું કામ છે. ઓકે. કઈ જગ્યાએ? સરદારનગરમાં. અને તમે શું કરો છો? આ થર્ડ સ્ટાન્ડર્ડમાં ભણે છે. ઓકે. પરીનાબેન, તમે સરસ મજાની સ્પાઇસી વાનગી તો અમને અને અમારા દર્શક મિત્રોને બનાવતા શીખવાડી છે. તો આજે તમે કઈ વાનગી બનાવવાના છો? આજે હું સૂજીનો હલવો બનાવીશ. ઓહો, સ્વીટ. યસ, ખૂબ સરસ. તો આપણે સ્ટાર્ટ કરીએ. ઓકે. તો દર્શક મિત્રો, આજે આપણે સ્વીટમાં શીખવાનો છે સૂજીનો હલવો. તો સૂજીનો હલવો બનાવશે પરીનાબેન. તો સ્ટાર્ટ કરીએ પરીનાબેન આપણે? ઓકે. સૌપ્રથમ આપણે એક પેનમાં પેન મૂકીશું અને કેસની ફ્લેમ ઓન કરીશું. ઓકે. એમાં પહેલાથી જ આપણે થોડુંક તેલ ઉમેરી રાખ્યું છે. હવે આપણે એમાં થોડું બટર ઉમેરીશું. બરાબર. બટર ઉમેર્યા બાદ આપણે એમાં એક કપ જેટલું ડાયરેક્ટ જ કરવાની છે, બરાબર ને? ઓકે. આપણે આમાં એક કે બે ઇલાયચી જે તમને ફાવે એ આપણે આમાં ખોલીને નાખી દેવાની. ઓકે. ગેસની ફ્લેમ જે છે એ સ્લો પર મૂકવાની. બરાબર. શોપિંગ નો તો બધાને જ હોય, બરાબર ને? ખૂબ સરસ બાબત છે આ. કેમ કે ઘણા ને જનરલી કેવું હોય છે કે હસબન્ડ ને આ બધું ઓછું અનુકૂળ આવતું હોય છે. ના, હું ક્યારેક બહાર જઉં પિયર જો તો મારા હસબન્ડ જ કુકિંગ કરે છે. સરસ. હું એવું માનું છું કે બધા હસબન્ડને કુકિંગ તો આવડવું જ જોઈએ, બરાબર ને? એક જેન્ટ્સ ની પાછળ લેડીઝ નો હાથ હોય પણ મારે ઊંધું છે, મારી પાછળ મારા જેન્ટ મારા હસબન્ડ નો હાથ છે. મારી કુકિંગ જે સરસ મજાની થાય છે, જે તમને ખૂબ જ ગમે છે, એ મને મારા હસબન્ડ ખૂબ જ મોટિવેટ કરે છે એ વિશે, અને મારા હસબન્ડ જ મને નવી નવી વાનગીઓ શીખવાડે છે. સરસ સરસ.
જો દીપ્તિબેન હવે છે ને આ સોજીનો જે સ્મેલ છે એ આપણને આવે છે, સોજી જે છે રંધાઈ ગઈ છે એનો સ્મેલ આવે છે અને તેલ પણ છૂટું પડ્યું છે. હવે આપણે આમાં વન બાય વન બધી જે સામગ્રીઓ છે નાખીશું. ઓકે, આમાં આપણે એક બાઉલ જેટલી શુગર નાખીશું. બરાબર, શુગર આમ પણ નાખી શકાય અને આપણે પીસીને પણ નાખી શકીએ. બરાબર, જો તમારે એમ પણ અનુભવ ના હોય તો એક ગરમ પાણીમાં આપણે શુગર પહેલેથી જ અલગથી આપણે ગરમ કરીને રાખી શકીએ અને પછી એ ડાયરેક્ટ આપણે ઉમેરી શકીએ. આમાં આપણે હવે મલાઈ નાખીશું. મલાઈ જે તમે જે રીતે ખાતા હોય એ રીતે હું એક ટેબલ એક થી બે ટેબલ સ્પૂન ઉમેરું છું. બરાબર, આમાં મલાઈ નાખવી જરૂરી છે કે ઓપ્શનલ છે? ના, આપણે મલાઈ નાખીએ એટલે જે સોજીનો જે સીરો છે એ પ્રમાણમાં ખૂબ જ સરસ બને અને આ હેલ્ધી ફૂડ કહેવાય. બરાબર, કારણ કે આપણે આમાં ઘી બટર એ બધું ઉમેરીએ ને તો આ ખૂબ જ પ્રમાણમાં હેલ્ધી હોય અને આ સવારના પહોરમાં ખાઈએ તો ખૂબ જ સરસ હોય. ઓકે, હેલ્થ માટે આ ખૂબ જ સરસ મજાની મીઠી વાનગી છે. બરાબર, હવે જો આવી રીતે તેલ ઘી બધું છૂટું પડવા માંડે એટલે પછી આપણે ડ્રાયફ્રૂટ નાખીશું. ડ્રાયફ્રૂટમાં આપણે દ્રાક્ષ ઉમેરીએ. આ મિક્સ ડ્રાયફ્રૂટ છે, બદામ કાજુ બધા આપણે ઉમેરીએ. પરિણાબેન, આપણે ડ્રાયફ્રૂટ આટલું જ નાખવાનું કે આનાથી ઓછું હોય તો ચાલે? ના, આમ તો દીપ્તિબેન આમાં ઓછું ડ્રાયફ્રૂટ નાખવાનું હોય પણ મારા હસબન્ડનું ડ્રાયફ્રૂટનો હોલસેલનો શોપ છે. ઓહો, એટલે. અને આ અમદાવાદ સદાનંદ પર અમારી શોપ છે તો હું બધી જ વસ્તુમાં ડ્રાયફ્રૂટ ખૂબ જ ઉમેરું છું. મને ડ્રાયફ્રૂટ ખૂબ જ ગમે છે એટલે આ નટ્સ વગેરે હું ખૂબ જ ખાઉં છું અને સવારના પહોરમાં હું બનાવીને મારા કિડ્સને આ બધું ખવડાવું છું જેથી કરીને એમનું હેલ્થ સારી રહે. ઓકે, દર્શક મિત્રો, જો તમારે ડ્રાયફ્રૂટ જોઈતું હોય અને એ પણ હોલસેલના ભાવે તો મળો પરિણાબેનને. એમની શોપ છે આંબાવાડી નગરમાં. શું નામ છે તમારી શોપનું? પંજવાણી કિરાણા સ્ટોર. પંજવાણી કિરાણા સ્ટોર. તો રાહ શું જોઈ રહ્યા છો? ફટાફટ અમદાવાદ આવી જાઓ. સરસ મજાનું મિક્સ થઈ ગયું છે, બરાબર ને? અને તેલ પણ છૂટું પડી ગયું છે. દીપ્તિબેન, આજે જે આપણે સૂજીનો હલવો બનાવીએ છે, બરાબર, એ મહાપ્રસાદ બનાવીએ જ્યારે તો આવી રીતે આપણે આ બનાવીને ભગવાનને ભેટ ધરી શકીએ. અમારા ઘરમાં કોઈ પણ પ્રસંગ હોય એટલે સૌ પ્રથમ હું આ સૂજીનો હલવો જ બનાવું છું અને પછી જ અમે શુભ પ્રસંગની શરૂઆત કરીએ છીએ. સરસ સરસ. હવે આ છે સોજી બની ગઈ છે અને બધી વસ્તુઓ મિક્સ થઈ ગઈ છે. હવે આપણે આમાં એક કપ જેટલું દૂધ ઉમેરીશું. ઓકે, અને ગેસની ફ્લેમ ઓન કરી દઈશું. દૂધ, ખાંડ, સોજી, ડ્રાયફ્રૂટ આ બધા મિક્સ થઈ ગયા છે. અને જેમ દૂધ સુકાઈ જાય પછી જો તમારે આમાં પાણી ઉમેરવું હોય તો ઉમેરી શકાય. જો તમારે દૂધ ના લેવું હોય તો ઓપ્શનલમાં આપણે પાણી પણ લઈ શકીએ. બરાબર, દીપ્તિબેન આ જે સોજીનો હલવો છે મેં આવી રીતે પ્લેટિંગ કરીને રાખ્યો છે. હવે આપણે એને ડેકોરેટ કરીશું. દીપ્તિબેન, સોજીનો હલવો બનીને રેડી થઈ ગયો છે. તમે ટેસ્ટ કરીને દર્શક મિત્રોને જણાવો કે આ સોજીનો હલવો કેવો બન્યો છે. દર્શક મિત્રો, સોજીનો હલવો ડ્રાયફ્રૂટથી ભરેલો છે અને સરસ મજાનું ડેકોરેશન પણ છે અને ડેકોરેશન છે ડ્રાયફ્રૂટનું જે આપ જોઈ રહ્યા છો. મને તો મોઢામાં ખૂબ જ પાણી આવી રહ્યું છે. શું તમને આવે છે? આવતું હોય તો ફટાફટ ઘરે આ રેસીપી જોઈને બનાવો. હવે આ પરિણાબેને સોજીનો હલવો કેવો બનાવ્યો છે એ હું તમને ટેસ્ટ કરીને બતાવું.
બહુ સરસ સોજીનો હલવો બનાવ્યો છે. પરિણામેન મને તો આ હલવો ખૂબ જ ભાવ્યો અને મને ખબર છે મારા દર્શક મિત્રોને પણ આ હલવો ખૂબ જ અનુકૂળ આવશે. બાય પરિણામેન. બાય, આવજો. બાય બાય બેટા. દર્શક મિત્રો, આવી જ અવનવી વાનગી બનાવવા માટે જોતા રહો ઝેડએસ ટીવી. ઝેડએસ ટીવી અમારી ચેનલ, અમારી ચેનલ આપની સાથે. ઝેડએસ ટીવી રસોઈ શોમાં આપનું સ્વાગત છે. શું તમને અવનવી વાનગીઓ બનાવતા આવડે છે? જો આવડતી હોય તો અમારો સંપર્ક કરો. અમે તમારી બનાવેલી વાનગી ઝેડએસ ટીવીના માધ્યમથી દરેક ગૃહિણીઓ સુધી પહોંચાડીશું. તો રાશિને જોઈ રહ્યા છો, ઉઠાવો મોબાઈલ અને કોલ કરો અમને. અમારો નંબર છે 98258 38 579.